नमस्ते बालमित्रों, धोरण चार इंग्लिश आज आप ग्रामर नो पॉइंट सीखवानो छे। वू एंड व्हाट, तो पहला आप वू विषे शीखे। वू एटले कोण, कोई पण व्यक्ति विषे माहिती मेळववा वू वडे प्रश्न पूछाय छे। दाखला तरीके वू इज शी अथवा तो Who is he? જુઓ તમને ચિત્રમાં દેખાય છે। ત્યારબાદ આવે છે what। What એટલે શું। કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે what વડે પ્રશ્ન પૂછાય છે। દાખલા તરીકે what is she અથવા તો what is he। અરે એક્ઝામ્પલ આપણે જોઈએ। જુઓ who is he, who is he એટલે કે તેઓ કોણ છે, who એટલે કોણ, he એટલે તે, is માં છે નો અર્થ થાય એટલે કે તેઓ કોણ છે। એના જવાબ તરીકે છે કે he is કિશોરભાઈ, he is કિશોરભાઈ, તેઓ કિશોરભાઈ છે। ત્યારબાદ આપણે એનો વ્યવસાય જાણવો છે, તો આપણે એને what થી પ્રશ્ન પૂછ્યું। what is કિશોરભાઈ, કિશોરભાઈ શું છે। કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, કિશોરભાઈ ખેડૂત છે। બીજું એક્ઝામ્પલ જોઈએ। હુ ઇઝ શી, તેઓ કોણ છે, શી એટલે તેણી એટલે કે છોકરી માટે વપરાય છે, તો એના જવાબમાં આપણે એનું નામ બોલીશું, શી ઇઝ તરલાબેન, તેઓ તરલાબેન છે। ત્યારબાદ આપણે એનો વ્યવસાય જોવો છે, વોટ ઇઝ તરલાબેન, તરલાબેન શું છે, શું વ્યવસાય કરે છે, તો તરલાબેન ઇઝ અ ટીચર, તરલાબેન શિક્ષિકા છે। તો બાળમિત્રો તમે આના વિશે માહિતી તો મેળવી છે, પણ હવે આપણે એના વાક્ય શીખવાના છે કે વોટ વડે વાક્ય પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એનો આન્સર કેવી રીતે લખીએ, અથવા તો વોટ વડે પૂછેલો હોય તો તેનો આન્સર કેવી રીતે લખીએ, તે આપણે જોઈએ અને શીખીએ। તમને આપણે સ્વાપોથીની એક્સરસાઇઝ 5 લેવાની છે, જે ચિત્ર જોઈને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલા આપેલું છે બોક્સમાં ટીચર, પોસ્ટમેન, પોલીસમેન, ફાર્મર, ડોક્ટર, ટેલર, બાર્બર, કાર્પેન્ટર, કોબલર, પોટર, પાયલટ, નર્સ, ડ્રાઈવર અને છેલ્લે છે મેસન। હવે એનો ઉપયોગ કરીને નીચેના ચિત્ર પ્રમાણે આપણે હુ અને વોટ વડે પ્રશ્ન પૂછેલા છે એનો જવાબ લખવાનો છે। તો પહેલું એક્ઝામ્પલનું ચિત્ર દેખાય છે, જુઓ તમને। એમાં એક ચિત્રમાં રામુભાઈ, નીચે નામ લખેલું ચિત્રની નીચે રામુભાઈ છે। તો પહેલા આપણે વોટથી પ્રશ્ન કરીએ, હુ ઇઝ હી, તો તમને ચિત્રમાં જુઓ નીચે લખેલું છે રામુ, તો આપણે એના જવાબમાં લખીશું કે હી ઇઝ રામુ। હુ એટલે કોણ, તો કોણ છે, તો ચિત્રમાં દેખાય છે રામુ એટલે જવાબ થશે હી ઇઝ રામુ। બીજું છે એનો વોટથી પૂછેલો છે સવાલ, વોટ ઇઝ રામુ, હવે તમને ચિત્રમાં દેખાય છે કે રામુ શું કરી રહ્યો છે, સરસ, રામુ ઇઝ અ ગાર્ડનર, જો વ્યવસાય હોય એટલે એની આગળ અ લાગશે એટલે કે રામુ ઇઝ અ ગાર્ડનર। તો આગળ આપણે એની એક્સરસાઇઝ શીખીએ। પહેલું ચિત્ર છે શેનું દેખાઈ રહ્યું છે, ટીચર, અને એ ટીચરનું નામ છે મીનાબેન, તો ચાલો એના વાક્ય શીખીએ। હુ ઇઝ શી, તો શી ઇઝ મીનાબેન, વોટ ઇઝ મીનાબેન, મીનાબેન શું છે, મીનાબેન ઇઝ અ ટીચર। બીજું છે જો ચિત્રમાં તે કંઈ ઘસતો દેખાય છે તો કોણ હશે, સરસ, કાર્પેન્ટર, દે અને તેનું નામ છે દેવજીભાઈ, તો પ્રશ્ન કરીએ હુ ઇઝ હી, હી ઇઝ દેવજીભાઈ, વોટ ઇઝ દેવજીભાઈ, દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર। ત્રીજું છે ટપાલ, એના હાથમાં છે
અને બેલ વગાડી રહ્યો છે તો કોણ હશે? તમે કહો તો પોસ્ટમેન, બરાબર. અને પોસ્ટમેન નું નામ છે સુરેશભાઈ. તો એના પ્રશ્નો કરીએ. હુ ઇઝ હી? હી ઇઝ સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ? સુરેશભાઈ ઇઝ અ પોસ્ટમેન. એના પછીના ચિત્રમાં છે મોચી. મોચીને અંગ્રેજીમાં કોબલર કહેવાય છે અને તેનું નામ આપેલું છે મનુભાઈ. વોટ હુ ઇઝ હી? હી ઇઝ મનુભાઈ. વોટ ઇઝ મનુભાઈ? મનુભાઈ ઇઝ અ કોબલર. પાંચ નંબર પર છે પોલીસ. દેખાઈ રહ્યા છે તમને? પોલીસનું નામ છે હરિભાઈ. હુ ઇઝ હી? હી ઇઝ હરિભાઈ. જો હી આગળ જ્યારે આવી જાય ત્યારે કેપિટલ થઈ જાય છે જવાબ લખવામાં. હંમેશા સેન્ટેન્સનો પહેલો અક્ષર કેપિટલ હોય છે. ત્યારબાદ છે વોટ ઇઝ હરિભાઈ? તો હરિભાઈ ઇઝ અ પોલીસમેન. છ નંબર પર છે પોટર. જુઓ માટલા ઘર તો દેખાય છે કુંભાર. કુંભારને અંગ્રેજીમાં પોટર કહેવાય. તેનું નામ છે શિવાભાઈ. હુ ઇઝ હી? હી ઇઝ શિવાભાઈ. વોટ ઇઝ શિવાભાઈ? શિવાભાઈ ઇઝ અ પોટર. સાત નંબર પર છે દેખાય છે શું છે? બસ ચલાવે છે, ડ્રાઈવર. બરાબર, ડ્રાઈવરને અંગ્રેજીમાં ડ્રાઈવર જ કહેવાય. હુ ઇઝ હી? હી ઇઝ મુકેશભાઈ. વોટ ઇઝ મુકેશભાઈ? મુકેશભાઈ ઇઝ અ ડ્રાઈવર. આઠ નંબર પર શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે? કોઈ મકાન ચડે છે. તો મકાન કોણ ચડે? કડીઓ. કડિયાને અંગ્રેજીમાં શું કહેવાય? મેસન. મેસનનું નામ છે ભરતભાઈ. હુ ઇઝ હી? હી ઇઝ ભરતભાઈ. વોટ ઇઝ ભરતભાઈ? ભરતભાઈ ઇઝ અ મેસન. નવમા ચિત્રમાં કોઈ છોકરી દેખાઈ રહી છે. શું કરે છે? તો વિમાન ચલાવે છે. તો એને શું કહેવાય? પાયલટ. તેનું નામ છે રાધા. હુ ઇઝ શી? શી ઇઝ રાધા. વોટ ઇઝ રાધા? રાધા ઇઝ અ પાયલટ. એકદમ સરળ છે. બસ તમારે ધ્યાન રાખવાનું છે કે પહેલો અક્ષર કેપિટલ કરવો, જ્યારે વ્યવસાય લખે એનું નામ ત્યારે અ લગાવો. નામમાં કેપિટલ અક્ષર હોય છે પણ નામની આગળ અ ન લાગે, એ અમુક અમુક બાબત ધ્યાન રાખવાની છે. દસમું જોઈએ. જુઓ કપડાં સીવે છે, તો કપડાં કોણ સીવે? દરજી. દરજીને અંગ્રેજીમાં શું કહેવાય? ટેલર. તો ટેલરનું નામ જુઓ ચિત્રની નીચે લખેલું છે નીતિન. તો ચાલો આપણે પ્રશ્નોના આન્સર આપીએ. હુ ઇઝ હી? હી ઇઝ નીતિન. વોટ ઇઝ નીતિન? નીતિન ઇઝ અ ટેલર. અગિયારમું છે પ્લસનું ચિહ્ન દેખાય છે. ડોક્ટર લાગે છે, બરાબર. ડોક્ટરનું નામ છે મિસ્ટર દવે. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર દવે. વોટ ઇઝ મિસ્ટર દવે? મિસ્ટર દવે ઇઝ અ ડોક્ટર. સરસ. બારમું છે તમને ચિત્રમાં શું દેખાય છે? હેર કટિંગ દેખાય છે. તો કોણ કરે? બાર્બર. બરાબર છે. તો બાર્બરનું નામ શું છે? બરાબર, રાજેશ. હુ ઇઝ હી? હી ઇઝ રાજેશ. વોટ ઇઝ રાજેશ? રાજેશ ઇઝ અ બાર્બર. તેર નંબર પર આવે છે ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. ચિત્ર પરથી તમને દેખાય છે કે હળ કોણ ચલાવે? ખેડૂત. તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ફાર્મર. એનું નામ છે કિશોરભાઈ. હુ ઇઝ હી? હી ઇઝ કિશોરભાઈ. વોટ ઇઝ કિશોરભાઈ? કિશોરભાઈ ઇઝ અ ફાર્મર.
છેલ્લું આવી રહ્યું છે નર્સ 14. જુઓ નર્સનું ચિત્ર દેખાય છે, તેનું નામ મેરી છે. હુ ઇઝ શી? શી ઇઝ મેરી. વોટ ઇઝ મેરી? મેરી ઇઝ અ નર્સ. જુઓ બાળ મિત્રો, તમે વોટ અને હુ વિશે માહિતી મેળવી અને તેના વાક્ય કેમ બને અને કેવા હોય છે તે શીખી ગયા, અને એના ઉપરથી તમે પ્રશ્ન અને તેનો જવાબ પણ કેમ લખાય છે તે પણ શીખ્યા. તો આ તમારે નોટબુકમાં લખવાનું રહેશે અને ત્યાર પછીનું ગ્રામર આગળના વિડીયોમાં શીખીશું.